સુરતના સલાબતપુરા લાલવાડીમાં સાડીના વેપારી સાથે બે દલાલો અને પાંચ પ્રોપરાઇટરોએ સાથે મળી 37.58 લાખથી વધુની સાડીઓની ખરીદી કરી પૈસા ન ચૂકવી ઠગાઈ આચરી હતી, જેથી વેપારીએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સુરતમાં કાપડના વેપારીઓ સાથે ઠગાઈ થઈ હોવાની ઘટનાઓ રોજબરોજ સામે આવી રહી છે, ત્યારે ફરી એકવાર વધુ એક કાપડ વેપારી સાથે 37.58 લાખથી વધુની ઠગાઈ થવાની ઘટના બની છે. મળતી વિગત મુજબ વિપુલભાઈ ધરમશીભાઈ ગાબાણી સાડીના વેપાર સાથે સંકળાયેલા છે. વિપુલભાઈ સલાબતપુરા લાલવાડીમાં સહેજ ફેબ નામથી વેપાર કરે છે, ત્યારે સાડીના બે દલાલો અને પ્રોપરાઇટરોએ સાથે મળી વેપારી સાથે ઠગાઈ કરી છે. કાપડ દલાલ અરવિંદ રાવલ, મનોજ અગ્રવાલ, વ્રજેશકુમાર રમણલાલ ટપાલી જે શિવ ક્રિએશનના પ્રોપરાઇટર છે, અંકુશ અશોક અગ્રવાલ આરએસ ટ્રેડર્સના પ્રોપરાઇટર છે, દિલીપકુમાર શાહ રિંકુ ટેક્સટાઇલના પ્રોપરાઇટર છે, મયુરકુમાર રમેશભાઈ સેખડા સીવા ટેક્સટાઇલના પ્રોપરાઇટર છે અને ખુશાલ જયસુખ કુંભાણી ઓમ સાંઈ આર્ટ્સના પ્રોપરાઇટર છે. આ તમામે સાથે મળી વિપુલભાઈની સહજ ફેબમાંથી તારીખ 5-8-2022 થી તારીખ 17-9-2022 સુધીમાં અલગ અલગ બિલ ચલણથી ટુકડે ટુકડે અલગ અલગ ક્વોલિટીની સાડીઓ ખરીદી કરી લીધી હતી. આરોપીઓએ 37.58 લાખથી વધુની સાડીઓની ખરીદી કરી બાદમાં દુકાનો અને મોબાઈલ બંધ કરી ફરાર થઈ ગયા હતા, જેથી વેપારીએ સલાબતપુરા પોલીસ મથકમાં 7 આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.